પવિત્ર તીર્થધામ પાલિતાણામાં સરકારી તંત્રની ગેરજવાબદારીના કારણે પાલિતાણા નગરપાલિકાની કચેરીમાં કચરાના થર જામ્યા છે. જ્યાં સરકાર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું અભિયાન ચલાવતી હોય ત્યાં સરકારી તંત્ર જ તેનું પાલન નથી કરી રહ્યું. એક તરફ જોઈએ તો ભારત સરકાર સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, અવનવા અભિયાન વારંવાર લાવી રહી છે. હાલ 2018ની વાત કરીએ તો કેટલાય નવા અભિયાન શરૂ કરવામાં આવશે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્વચ્છતા અભિયાન સફળ નથી જઈ રહ્યું, તો ક્યાંક સરકારી તંત્રની ઢીલી નીતિ તેની પાછળનું કારણ હોઈ શકે છે. હાલ વાત કરીએ પાલિતાણાની, તો પાલિતાણા શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2018માં ભાગ લેવા જઈ રહ્યું હોય તેવા બેનર શહેરમાં લગાવવામાં આવ્યા છે. પરંતુ ખુદ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં જ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે. હાલ બેનરો લાગેલા છે કે પાલિતાણામાં સ્વચ્છતા બાબતે સ્વચ્છતા સર્વેક્ષણ 2018માં પાલિતાણા નગરપાલિકા ભાગ લેવા જઈ રહી છે, પરંતુ ખુદ નગરપાલિકાના પરિસરમાં જ કચરો ફેલાવતી હોય નગરપાલિકા તેવા દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. આ ગંદકીથી નગરજનો તો રોગના ભોગ બને છે, સાથે પાલિતાણા આવતા પ્રવાસીઓ પર પણ તેની માઠી અસર પડી રહી છે. હાલ ખુદ નગરપાલિકાની અંદર જ કર્મચારીઓ પોતાની સ્વચ્છતા નથી જાળવી શકતા કે નથી નગરપાલિકાની સ્વચ્છતા જાળવી શકતા, તો એ પાલિતાણા શહેરને કેવી રીતે કચરો અને ગંદકીથી મુક્ત કરશે તેવા સવાલો હાલ પાલિતાણાની જનતા ઉઠાવી રહી છે. વાત કરીએ ખાસ તો જ્યાં કચરો કરવો નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે, તે જાહેરાત અને બેનરની નીચે જ કચરો પડેલો નજરે ચડે છે. હાલ પાલિતાણા શહેરની અને ગ્રામ્ય વિસ્તારની અંદર સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મોટા મસ્ત પોસ્ટરો લગાડ્યા છે. પોસ્ટરો ખાલી લગાડવા પૂરતા લગાડતા પાલિતાણા નગરપાલિકા પરિસરની અંદર જ તમે જોઈ શકો છો કે ઢગલા બાંધી ગયેલા છે ગંદકીના, અને કચરા પણ એટલો જ પડ્યો છે. એટલે જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે પ્રાથમિક તો પહેલાં આપણા જે જગ્યાએ શરૂઆત કરવાની છે પરિસરની અંદરથી જ થવી જોઈએ, અને હાલ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તે વ્યય થઈ રહેલો છે, તેની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે, જેથી તાત્કાલિક આપણા ચેનલના માધ્યમથી આની અંદર જાગૃતિ લેવામાં આવે એવી મારી રજૂઆત છે. મંદિરોનું શહેર ગણાતું પાલિતાણા જે જૈનોનું પવિત્ર યાત્રાધામ છે, પાલિતાણામાંથી અનેક નેતાઓ ઉચ્ચ કક્ષાએ સ્થાન લઈને બેઠા છે, ત્યારે પાલિતાણાના નગરસેવકો તેની પાસે આશા સેવી રહ્યા છે કે તેઓ પાલિતાણાને સ્વચ્છ બનાવે, સુઘડ બનાવે અને લોકોનું જેનાથી સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે તેવી સ્વચ્છતા પાલિતાણામાં નજરે ચડે. પરંતુ પાલિતાણાની પરિસ્થિતિ ખરેખર કંઈક અલગ છે. હાલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ બાબત પૂછતા તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટે પાલિતાણા શહેરમાં અનેક કાર્યક્રમો પણ કર્યા છે, જ્યારે નગરપાલિકામાં જ કચરો અને ગંદકી જોવા મળી રહી છે તે વિશે પૂછતા તેઓ તેવું જણાવી રહ્યા છે કે નગરપાલિકાના પરિસરમાં કચરો હોય તેવું લાગતું નથી. રવિવાર હોય અને કદાચ સફાઈ કામદારો ન હોય તેના કારણે કદાચ કોઈક કચરો પડ્યો હશે કે બાકીનો કચરો તે બાકીના દિવસે આવીને ઉપાડી જશે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. નગરપાલિકાની નગરપાલિકાના પરિસરમાં રોજ કચરો પડ્યો હોય છે, પરિસરમાં રેગ્યુલર સફાઈ પણ નથી થતી અને જેના કારણે નગરપાલિકામાં કામ અર્થે આવતા લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. અમારી નગરપાલિકાને સ્વચ્છતા 2018માં સમાવેશ કર્યો છે, તો હું ખૂબ આભારી છું સરકારશ્રીનો, અને અમે સ્વચ્છતા જળવાય રહે એ માટે ઠેર ઠેર બેનરો અને લોક જાગૃતિ માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. અને અત્રે આ કાર્યમાં પાલિતાણા નગરપાલિકાને પાલિતાણા નાગરિકો વેપારીઓ દરેક વોર્ડમાંથી સહકાર મળે તો 100% આપણું જે મિશન છે એને આપણે પાર કરીશું. અને અત્રે પણ સ્વચ્છતા માટે અમે પ્રાથમિકતા અમે સ્વચ્છતાને રાખીએ છીએ. દરેક વોર્ડમાં અમે ઝોન વાઇઝ ઝુંબેશ કરીએ છીએ કે સ્વચ્છતા જળવાઈ રહે. સ્વચ્છતા એ શરીર માટેનો મુખ્ય વસ્તુ છે, એટલે સ્વચ્છતા અમે પહેલી પ્રાયોરિટી આપી છે પાલિતાણા નગરપાલિકા દ્વારા. ખાસ કરીને નગરપાલિકા પરિસરમાં જે કચરો જોવા મળી રહ્યો છે તો શું કહેશો? ને આપને ધ્યાનમાં આવ્યું હોય તો એ વિશે અમને લાગતો નથી એવું, પણ કાલે રવિવાર હોય આજના કદાચ સફાઈ કામદારો ન હોય તો એકાદ દિવસ કચરો પડ્યો હોય,
બાકી ઓલરેડી સવારના અમારો કચરો વ્યવસ્થિત સાફ થાય છે, સવારના ઝોનના માણસો વ્યવસ્થિત પહેલા અહીંથી સાફ સફાઈ કરી અને પછી બાકીના ઓડોમાં બાકીના વિસ્તારોમાં કામ. થોડા થોડા સમયાંતરે પાલિતાણાના અનેક સવાલો ઉઠી રહ્યા છે. રોડના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, ગંદકીના, કચરાના ઢગલાના પ્રશ્નો. થોડા સમય પહેલાં જ રોડની સમસ્યા બાબતે કેટલાય સમયથી પાલિતાણાના નગરજનો પીડાઈ રહ્યા છે તેના સમાચાર પણ રજૂ કરેલા અને હાલ નગરપાલિકા સ્વચ્છતાના કાર્યક્રમો કરી રહી છે અને નેતાઓ ઉચ્ચ સ્થાને બેઠા છે પરંતુ કશું કરી નથી રહ્યા, ત્યારે હાલ પાલિતાણાના નગરજનો આ નેતાઓ પાસે સારા રોડની માંગણી કરી રહ્યા છે અને પાલિતાણાની અંદર સ્વચ્છતા બાબતે લોકો જાગૃત થાય અને પાલિતાણામાં સરકારી તંત્ર સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરી કામ પણ કરે તેવી નગરજનો માંગણી કરી રહ્યા છે. આશા છે તેઓની કે પાલિતાણા સ્વચ્છ શહેર બને, કે જેના કારણે પાલિતાણા પવિત્ર યાત્રાધામ છે તો સાથે લોકો પણ અહીંયા આવે અને પવિત્ર યાત્રાધામ હજુ પણ વિકસે અને સાથે નગરજનોનું સ્વાસ્થ્ય પણ સુધરે. ખાસ તો આપણા માટે ખુશીની વાત છે, ગુજરાત સરકારના સ્વચ્છતા મિશનમાં આપણું પાલિતાણા શહેર અત્યારે ભાગ લઈ રહ્યું છે. પણ પાલિતાણા શહેર જ્યારે ભાગ લઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા ક્યાં છે? નગરપાલિકા પરિષદમાં જ ખુદ અત્યારે ખૂબ કચરાના ઢગલે ઢગલા પડ્યા છે. જ્યારે આખું શહેર ભાગ લઈ રહ્યું છે, ગુજરાત સરકાર ભાગ લઈ રહી છે, ત્યારે આપણા નગરપાલિકા ખુદ બિસ્માર હાલતમાં છે. નગરપાલિકા જ નહીં, હું તો પાલિતાણા શહેરમાં ખૂબ ગંદકી છે. અહીં ખારો નદી આપણે નીકળેલી છે, ખારો નદીમાં અત્યારે ખૂબ ગંદુ પાણી છે. બે ત્રણ વખત ત્યાં પણ રજૂઆત કરી છે સત્તાધીશોને, પણ પરિણામ શૂન્ય છે. નગરપાલિકા લેવલે અહીંયા જ્યારે જ્યારે મારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે મેં એ કચરા દૂર કરાવ્યા છે. સત્તાધીશોને ખૂબ રજૂઆત કરેલી છે કે સફાઈ મિશનમાં ખાસ ધ્યાન આપો, પણ પરિણામ હાવ શૂન્ય છે. સત્તાધીશો ફક્ત કાગળનો વાઘ, કાગળ ઉપર જ વાઘ છે, બાકી પોતે કાંઈ કરતા નથી. સ્વચ્છતા મિશનના નામે હાવ મીંડું છે. પાલિતાણામાં મોટા મોટા બોર્ડ લગાડી દીધા છે કે સ્વચ્છતા મિશનમાં આપણું શહેર ભાગ લઈ રહ્યું છે, પણ નગરપાલિકા દ્વારા તો કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે જ નહીં. તમે જ્યાં જોશો ત્યાં નગરપાલિકા પરિષદમાં અત્યારે ગંદકીના ઢગલા જોવા મળશે. હું મારે જ્યારે જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે હું દૂર કરાવું છું, અને સત્તાધીશો એમાંથી કંઈ કરતા નથી. મેં સત્તાધીશોને અવારનવાર આ બાબતમાં રજૂઆત કરેલી છે અને હું તો હાલમાં મારા એ સત્તાધીશ મિત્રોને એટલું જ કહેવા માગું છું કે ભાઈ આ તમે સસ્તી પ્રસિદ્ધિ માટે થઈ અને તમે આ ન કરો. તમે આમાં હકીકતમાં જો સ્વચ્છતા મિશન કરવું હોય તો હકીકત સ્વચ્છતા મિશન કરો, નગરપાલિકાથી શરૂઆત કરો, ખોટી સસ્તી પ્રસિદ્ધિ માટે આ ન કરો.